બાલાશ્રુણી પુસ્તક પાશહસ્તા બાલાબિકા શ્રીલિતા કુમારી કુમાર કામેશ્વર કેમા ગૌરી નવ વર્ષ વૈશા ગણપત એ નમ ગુરુભ્યો ન સંસ્કૃતનું સાતત્યપૂર્ણ જે કામ કરી રહ્યા છે ઓમ કોમ્યુનિકેશન મનીષી કવિ મનીષભાઈ આદરણીય મુકુંદભાઈ અને જેની મનીષાથી આ કાવ્યલ મનીષભાઈમાં ત્રણ છે મનીષી છે કવિ મનીષી એની મનીષાથી આ સંસ્કૃતનું આખું સત્ર ચાલી રહ્યું છે પાંચ વર્ષથી આદરણીય મુકુંદભાઈ કિશુભાઈ સાહેબ આપણા ગુજરાતીના મૂર્ધન્ય વિદ્વાન છે અમારા પછીની પેઢીના જે બેટ્સમેનો છે એવા રવિન્દ્રભાઈ પ્રચિતાબેન મારા પ્રિય વિદ્યાર્થીઓ બાલકૃષ્ણભાઈ પછી ધીમહી હાર્દીપજી એક બે વિદ્યાર્થીનીઓના વાલી એવા દિલીપભાઈ જાની સાહેબ આ બધા વડીલો હવે આપ બધા પણ બહુ શ્રુત થઈ ગયા છો કારણ કે હું લગભગ દરેક સત્રમાં આપના દર્શન કરું છું એટલે બહુ શ્રુત વિદ્વાન આપ બધા આપને વંદન કરું છું જ્યારે ઓપનિંગ બેટ્સમેન બહુ મજબૂત હોય ત્યારે બીજા બેટ્સમેને બહુ ચિંતા ન કરવાની અને પીચ સાચવવાની હોય ખાલી એટલે બેને બહુ સરસ રીતે ઓપનિંગ કર્યું હમણાં શક્તિ પર્વ પૂરું થયું અને મને શક્તિ વંદના માટેનું આ કામ સોંપ્યું છે એટલે મને આનંદ છે એ વસ્તુનો મારી પૂર્વ પેઢીના જે મારા મારા ગુરુજનો છે એવા ગુરુઓને પણ યાદ કરી લઉં આદરણીય ગૌતમભાઈ શાંતિકુમાર પંડ્યા સાહેબ રાજેન્દ્ર નાણાવટી સાહેબ આ બધા ભગીરથ કાર્યો કર્યા છે તમને લાગે છે કે અમે બધા એની પાસે બહુ નાના છીએ સૌંદર્ય લહરી આ રાજેન્દ્રભાઈ જાની આ રાજેન્દ્રભાઈ નાણાવટીએ આ પુસ્તકનું સંપાદન કર્યું છે અને બહુ સુંદર હસ્તપ્રત એમણે પાંચ ભાષાઓમાં એક સાથે પ્રકાશિત કરી છે બહુ આખી હસ્તપ્રત ઘણી બધી જૂની છે અને મૂળ રાખી આપણા હાથમાં ઉપલબ્ધ કરી છે અને એની સાથે સાથે પાંચ ભાષાઓમાં એનો અનુવાદ છે આ એક આ ભગીરથ કાર્ય એમણે કર્યું છે એટલે એમને પણ હું વંદન કરું છું બીજી ત્રણ બહેનો સદગત ભારતીબેન સેલત મારી બેન જાગૃતિબેન પંડ્યા અને ત્રીજાબેન એ ત્રણેય જણાએ ભેગા થઈને આ એક બીજું સરસ સૌંદર્ય લહેરીનું પુસ્તક બનાવ્યું છે એમાં સૌંદર્ય લહેરીની જેટલી હસ્તપ્રતો છે એ હસ્તપ્રતના કેટલા ભા પાઠભેદ છે એના વિશે વાત કરી છે સૌંદર્ય લહેરીનું સાહિત્યિક મૂલ્યાંકન આખવું એમાં થયું છે અને આ પણ ઘણા વર્ષોનું કામ છે એટલે આના કેટલાક પુસ્તકો એવા આપણે એવું કહેવાય છે બેન કે ગંગા નદીમાં સ્નાન કરવાથી પવિત્ર થવાય પણ નર્મદા નદીનું સ્મરણ કરીએ તોય પવિત્ર થઈ જવાય એમ આ પુસ્તક સૌંદર્ય લહેરીને હું એવું પુસ્તક માનું છું કે જેને જેના દર્શન માત્રથી પવિત્ર થઈ જવાય એટલે હું આપને આ દર્શન કરાવવા માટે પુસ્તકો લાવ્યો છું પણ આ સિવાયના બીજા આવા ચાર ગ્રંથો મારી પાસે છે જે મોટા મોટા છે જેને ઊંચકવાની મારી શક્તિ નહોતી હોય એટલે નથી લાવ્યો પણ અગિયાર ટીકાઓ સાથે મૈસૂરથી સૌંદર્ય લહેરી પ્રકાશિત થઈ છે અગિયાર સંસ્કૃત ટીકાઓ છે ભાષ્યકારોએ પોતાની આખી જિંદગી નીચોવી દીધી છે જેમ બ્રહ્મસૂત્ર ઉપર જો શાંકર ભાષ્ય ન હોત તો બ્રહ્મસૂત્રનું કોઈ મૂલ્ય નહોતું વેકલું બ્રહ્મસૂત્ર કોઈ અર્થ નહોતો એમ આ ભાષ્યકારોએ સૌંદર્ય લહેરીની પાછળ પોતાની આખી જિંદગી ખર્ચી નાખી છે લગભગ ત્રીસેક જેટલી ટીકાઓ જુદી જુદી છે એ ટીકાકારોને પણ હું વંદન કરું છું કેમ કે એમને પણ હું એના શિષ્યભાવે મેં વાંચ્યું છે અને ખાસ કરીને લક્ષ્મીધરા ટીકા લક્ષ્મીધરા ટીકા એવી છે સાહેબો એની એક દાદાગીરી છે સૌંદર્ય લહેરી ઉપરની ટીકાની કે એમ કે છે કે ભાઈ હું તમને એક મંત્ર આપું છું સૌંદર્યલહરીમાં મંત્રો આપ અને એમ કે છે કે આ મંત્ર આમ તો ગુરુ મુખે લેવાય પણ જો કોઈને ગુરુ ન જડે તો મને એટલે લક્ષ્મીધરને ગુરુ માનીને તમારે આ મંત્ર કરવો એટલે લક્ષ્મીધર આચાર્યને હું ગુરુ માનીને મેં આ વાત વાંચી છે આખી અગિયાર ટીકાઓમાંથી પસાર થયો છું એટલે એમને પણ વંદન કરું છું અને હવે સૌંદર્ય લહેરીનો મને જે અનુભવ થયો છે એની સાથે હું આપને લઈ જાઉં છું અમેરિકાની અંદર એક સંગીતની કોન્સર્ટ હતી બહુ મોટા સંગીતકાર એ કોન્સર્ટમાં આવવાના હતા પણ એ આવે પહેલાં એક નાનકડો બાળક સ્ટેજ ઉપર ચડી ગયો એની માતાનો હાથ છોડી આંગળી છોડીને એ સ્ટેજ ઉપર આવ્યો અને પહેલાં કોઈનું ધ્યાન ન જાય એ પહેલાં તો એ પિયાના ઉપર બેસી ગયો અને પિયાનો વગાડવા માંડ્યો પ્રેક્ષકો થોડા ક્ષુબ્ધ થયા એની માતા એકદમ દોડીને આવી પેલું જે સંગીતકાર હતો એને બહુ મજા પડી એ પાછળ ઊભો હતો કે આ બાળક કેવો સરસ મજાથી આનંદથી આ વગાડે છે એટલે સંગીતકાર એની પાછળ ઊભો ગયો બાળકની પાછળ અને બાળક જે આંગળીઓ ફેરવે એમાં જે વાકા ચૂકા સૂર થાય એની પાછળ પહેલો સંગીતકાર મૂળ સૂર વગાડે અને એને કારણે એક અદભુત સંગીત ઊભું થયું એટલે આ બાળક છે શંકરાચાર્ય છે શંકરાચાર્યની પાછળ જે જગતની શક્તિ ઊભી છે મહામાયા ઊભી છે એ પોતે બગાડે છે આ સંગીત સૌંદર્ય લહરી છે એ સૌંદર્ય લહરી એ કોઈ કોઈની કામ આ દુનિયાની અંદર કોઈ એવી શક્તિ નથી લખી શકે પણ શંકરાચાર્યની પાછળ ઉભેલી જે શક્તિ છે એ પોતે સ્વયં લગાવે લખાવે છે એટલા માટે સૌંદર્ય લહેરી એ અદભુત ગ્રંથ બન્યો છે અને વિશ્વની ભાષાઓમાં અનુવાદ એનો થઈ રહ્યો છે નાની પાલખીવાળાએ એવું એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે સમગ્ર વિશ્વના પાંચ બુદ્ધિમાન માણસો જો ગણવા હોય તો અમે એક શંકરાચાર્ય હોય ભારતના વિશ્વના પાંચ એટલે એમાં એણે આઈન્સ્ટાઈનને ગણ્યા છે અને શંકરાચાર્યને ગણ્યા છે એટલે એક આ બહુ મોટી વાત છે શંકરાચાર્યને માટે મેં એક બીજો શબ્દ વાપર્યો છે સવ્ય સાચી અર્જુન સવ્ય સાચી હતા એ બંને હાથે બાણ ફેંકતા હતા હું એવું માનું છું કે શંકરાચાર્ય જમણે હાથે સ્તોત્રો લખ્યા છે અને ડાબે હાથે ભાષ્ય લખ્યા છે એને માટે શાસ્ત્રો તો ડાબા હાથનો ખેલ છે સ્તોત્રો જમણા હાથે લખ્યા છે એણે અને બાકી બધું જે શાસ્ત્રોનું કામ હતું બધું ડાબા હાથનો ખેલ હતું એને માટે ઘણી વાર આપણને એમ થાય કે આ બત્રીસ વર્ષ કેમ કેમ કે આવા મહામ પુરુષોએ તો પોતાના જીવનયાત્રા ઘણી બધી પહેલેથી શરૂ કરી દીધી હજાર વર્ષો હજારો વર્ષો જીવી લીધું હોય એ પછી એ પૃથ્વી ઉપર અવતારના રૂપમાં અવતર્યા હોય એટલા માટે બત્રીસ વર્ષ પણ એને માટે તો બહુ પૂરતા છે તમે શંકરાચાર્યને જુઓ વિવેકાનંદને જુઓ પણ એ લોકોએ એ બત્રીસ વર્ષની અંદર બત્રીસો વર્ષ જેટલું કામ કરી નાખ્યું છે એટલે એનું અવતાર કાર્ય એ ટૂંક સમયમાં એટલા માટે રાખે છે કે બીજું ઘણું બધું અવતાર કાર્ય બાકી છે અગાઉનું એ પૂરું કરવાનું છે શંકરાચાર્ય આટલી ઉંમરમાં કેટલું કેટલા ઉધામાં કરે છે આપણે ઉધામાં શબ્દ વાપરીએ તો એ ભારતમાં હિન્દુ ધર્મનો દિગ્વિજય કરે છે સ્તોત્રોની રચના કરે છે શાસ્ત્રો બનાવે છે હિન્દુ ધર્મને જગાડે છે પંચાયતન પૂજાની સ્થાપના કરે છે ચાર દિશાઓને જીતી લે છે અને આ બધાની સાથે સાથે એ એવા અદ્ભુત ગ્રંથોની રચના કરી જાય છે કે જેને સદીઓ સુધી એને સમજવામાં સદીઓ જતી રહે સૌંદર્ય લહેરી એવો એક ગ્રંથ છે કે જેને સમજવા માટે હજી સદીઓ જતી રહે છે એવું ઉત્તમ કાવ્ય એવું ઉત્તમ દર્શન એના વિશે હું વાત કરું છું શંકરાચાર્ય રૂઢિને તો બહુ માની નથી એ રૂઢિ મંજક પણ હતા એટલે માટે માતાના અગ્નિદાહ દેવા માટે એ પોતે પહોંચી જાય છે કેમ કે મા સાથે એનો એક લગાવ છે તમે સૌંદર્ય લહેરી વાંચો ત્યારે તમને એની માતાનો પડછાયો એમાં દેખાય છે તો એ એ સતત એ માની જે ઝંખના છે શંકરાચાર્ય કેટલા વર્ષે માથી જુદા લગભગ પાંચ સાત આઠ વર્ષે જુદા પડી ગયા છે પણ એની મા એની સાથે સતત રહી છે એના કાવ્ય રૂપે એની લાગણીઓ રૂપે અને એ જે માતાનો જે માતા તરફનો જે ભાવ છે એ ભાવ શંકરાચાર્ય આ સ્તોત્રોમાં ઉચાર ઉતાર્યો છે એવું કહેવાય છે કે શંકરાચાર્ય શક્તિવાદનું ખંડન કરવા માટે કાશ્મીર ગયેલા અને એ વખતે એક બીમાર પડી ગયા એકદમ તાવ આવ્યો અશક્તિ આવી ગઈ અને ઊભા થવાના પણ હોશ નહોતા અને એ વખતે એક ગોપકન્યાના રૂપમાં ભગવતી આવ્યો ભગવતીએ બાણે આવીને કીધું કે તું બહુ અશક્ત થઈ ગયું છે આવીને દૂધ પી જા તારા માટે દૂધ લાવી છું એટલે શંકરાચાર્ય કે ભાઈ મારાથી તું ઉભાઈ નથી થવા તું ત્યાં ક્યાં સુધી બારણા કે તું શક્તિનું તો ખંડન કરવા નીકળ્યો છો અને કે છે કે શક્તિ નથી તારામાં એટલે શંકરાચાર્યને અહેસાસ થયો કે આ તો સ્વયં માં આવી છે એટલે ત્યારે એણે શક્તિવાદનો સ્વીકાર કર્યો અને એ પછી સૌંદર્ય લહેરીની રચના કરી જ્યાં સુધી માણસને શક્તિનો અનુભવ ન થાય ત્યાં સુધી એ શક્તિને માનતો નથી એટલે આ શક્તિનો અનુભવ કરાવી દીધો શંકરાચાર્યને સૌંદર્યલે વિશે બીજી બે બહુ સુંદર વાતો છે એકવાર શંકરાચાર્ય હિમાલય ગયેલા અને હિમાલયની શીખ શિલાઓ જે હતી હિમશિલાઓ એના ઉપર બરફની શિલાઓ પર એણે શ્લોકો વાંચ્યા શંકરાચાર્ય વાંચતા જાય ને આગળ વધતા જાય એકતાલીસ બરફની શિલાઓ ઉપર એકતાલીસ શ્લોકો એણે વાંચ્યા અને પાછળ નજર કરે તો બરફ પીગળતો જાય ને શ્લોકો ભૂસાતા જાય એ એકતાલીસ લોકો એણે યાદ રાખી લીધા અને એ વખતે એણે જોયું તો બાજુમાં નંદિકેશ્વર ગણ ઊભા હતા એ નંદીકેશ્વરે કીધું કે આ આ તારા માટેનું નથી તું કેમ વાંચી ગયો આ બધું બાકીના તો મેં ભૂસી નાખ્યા છે શંકરાચાર્ય કીધું કાંઈ વાંધો નહીં બાકીના તમે ભૂસી નાખ્યા ને બાકીના હું બનાવીશ એ એકતાલીસ લોકો એની સ્મરણ શક્તિમાં જે આવ્યા એ અને બાકીના શ્લોકો એને રચ્યા એ બેનું જે કોમ્બિનેશન થયું એનું નામ સૌંદર્ય લહરી એટલે સૌંદર્ય લહેરીના એકતાલીસ લોકોએ સ્વયં ભગવતીએ લખાવેલા શ્લોકો છે અને બાકીના જે શ્લોકો છે શંકરાચાર્ય પોતાની એ અપ્રતિમ પ્રતિભાથી સર્જેલા શ્લોકો છે પણ એ બેને આપણે જેમ કહીએ ને ગુજરાતીમાં કે રેણ કર્યું છે એ રેણ એવી રીતે કર્યું છે કે ખબર ન પડે કે આ બેમાંથી કયા શંકરાચાર્યના છે ને કયા ભગવતી આપેલા છે બીજી એક દંતકથા એવી છે કે શંકરાચાર્ય સ્વયં કૈલાસ ગયેલા અને કૈલાસમાં શિવજીની બાજુમાં એક પોથી જોઈ શંકરાચાર્ય ધીમેથી એ પોથી ખેંચી અને એ વાંચવા માંડ્યા એકતાલીસ લોકો સુધી એ વાંચ્યું ત્યાં એકદમ નંદિકેશ્વરે ઝડપ મારીને પોથી લઈ લીધી અને ભાગી ગયા અને શંકરાચાર્યને આ એકતાલીસ લોકો કૈલાસ પર્વત ઉપરથી મળ્યા આ બધી દંતકથાઓ છે ગમે એમ હોય પણ એવું કહેવાય છે કે ટાઈટેનિક જહાજ જ્યારે ડૂબી ગયું ત્યારે એની અંદર એક અમૂલ્ય હસ્તપ્રત હતી ખયામની રૂબાઈ હતો સોનાના પતરા ઉપર મોતીથી મટેલી એવી હસ્તપ્રત હતી એ મૂલ્યવાન હસ્તપ્રદ ડૂબી ગઈ દુનિયાને અફસોસ થતો હશે મને અફસોસ થતો નથી પણ મને જો મારી પાસે પૈસા હોય તો હું સોનાના પતરાથી આ સૌંદર્ય અલરી ચોક્કસ કોતરાવું પણ આ હૃદયના પતરા ઉપર લખેલી સૌંદર્ય લહેરી કાયમ માટે એ શાશ્વત છે એટલા માટે આ સૌંદર્ય લહેરી છે એ અમર સ્તોત્ર છે શંકરાચાર્ય પંચોતેરમાં શ્લોકમાં એક અદ્ભુત શ્લોક લખ્યો છે અને એ શ્લોક એ કવિતા પામવાનો મંત્ર છે पयः पारावारः परिवहति હૃદય પય પારાવાર दत्तं द्रविड ઈવ દયાવત્યા દ્રવિડશિશુરાસ્વાદ્ય તવયત્ત કવિનામ પ્રૌઢાનામ અજનીકમનીય કવયિતા જે માણસને કવિ થવું હોય એણે આ શ્લોક વાંચે તો અદ્ભુત કવિત્વ એની પાસે આવે આ એક રહસ્ય કહું છું તમને શંકરાચાર્યને આ જ્ઞાન કેવી રીતે થયું એના વિશેની એક દંતકથા એક કથા હું દંતકથા નથી કહેતો કે શ્રદ્ધાવાળો માણસ છે એ બધી વસ્તુનો હિન્દુસ્તાનના માણસના લોહીમાં શ્રદ્ધા હોય છે એટલે શ્રદ્ધાની સાથે હું વાત કરું છું કે સૌંદર્ય લહેરીની એક ટીકામાં આ વાત આપેલી છે કે શંકરાચાર્ય જ્યારે બાળક હતા ત્યારે એકવાર એના પિતાને બારગામ જવાનું થયું અને એ વખતે એણે શંકરાચાર્યને પૂજા કરવાનું સોંપ્યું માની એણે કીધું કે તારે રોજ માની પૂજા કરવાની અને દૂધ ધરાવવાનું બે દિવસ પછી આવીશ શંકરાચાર્ય નાનો બાળક શંકર એ મંદિરમાં ગયો પિતાની ગેરહાજરીમાં દૂધ ધરાવ્યું રોજ પિતા આવીને એમ કહેતા હતા કે બેટા દૂધ માતાજીએ પી લીધું પછી બાકીનું દૂધ તારે પીવાનું છે શંકર આંખમાં આંખ બંધ કરીને બેઠો હમણાં પીશે હમણાં પીશે પણ મા પીતી નહોતી દૂધ એટલે શંકરે રોવાનું શરૂ કર્યું નાનું બાળકનું તો મોટા મોટું હથિયાર હોય રડવું એ રડ્યું એટલે માતા પીગળી ગઈ અને મા સ્વયં આવી દૂધ પી ગઈ દૂધ પી ગયું એટલે શંકર ફરી પાછો રડવા માંડ્યો એને કીધું કે રોજ તો મારા માટે દૂધ રહેતું હતું હવે તો દૂધ રહેતું નથી આથી દૂધ તે રાખ્યું જ નહીં મારા માટે હવે હું શું પીશ એવું કહેવાય છે કે શંકરાચાર્યને પોતાના ખોડામાં બેસાડીને ભગવતીએ સ્તનપાન કરાયું તવસ્તન્યમ માન્ય આ તારું જે સ્તન્ય છે તારું જે દૂધ છે માતાનું દૂધ છે એ તો અમૃતનો પારાવાર છે અમૃતનું સમુદ્ર છે અને તું કેટલું દયાળું છો કે એક દ્રવિડ શિશુને તે આ પી પીવડાવ્યું દૂધ પીવડાવ્યું અને એને કારણે કવિઓને હંફાવી એવી આ કવિતા લખી શંકરાચાર્યએ કવિતા લખવાનું તો માન્યું જ નહોતું કોઈ દિવસ નહીતર કાલિદાસ કાલિદાસ થઈ જાત જો કવિતા લખવા બેઠા હોત તો એ પણ એનું આ જે સ્તોત્ર છે એ સ્તોત્ર અપ્રતિમ એટલા માટે છે કે એમાં ભગવતીના દૂધનો સ્વાદ અમૃતનો સ્વાદ છે હવે આપણે ઈશ્વરને માટે ત્રણ શબ્દો પ્રયોજીએ યોજીએ છીએ સત ચિત્ત આનંદ સત્યમ શિવમ સુંદરમ શબ્દ આપણા નથી અનુવાદ કરેલા છે અંગ્રેજીમાંથી આપણું ઈશ્વર છે સત ચિત્ત અને આનંદ છે સત એટલે અસ્તિત્વ ધરાવે છે જે કાયમ છે ચિત્ત એટલે સનાતન છે અને આનંદ શિવ છે એ સત અને ચિત્ત છે સનાતન પણ છે અને કાયમ માટે અસ્તિત્વ ધરાવનાર છે એની જે આનંદ શક્તિ છે એનું નામ ભગવતી છે જેમ અગ્નિ જ્વાળા અને તણખા એકબીજાથી અલગ ન હોય એમ ભગવતી શિવ અને શિવા એકબીજાથી અલગ નથી અને એ ત્રણ શક્તિઓ ઈચ્છાશક્તિ જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિ એ સ્વરૂપે જગતજનની એ પરમાત્મા સાથે બિરાજે છે આ કાવ્યની એક વિચિત્રતા છે કે એનું કયું સ્વરૂપ માનવું જ્યારે મહાકવિઓ લખે ને ત્યારે બહુ મુશ્કેલી ઊભી થઈ જાય કે વિદ્વાનોને સમજણ ન પડે કે આનું કયું સ્વરૂપ કયું ફોર્મ માનવું પોએટ્રીનું એક તરફથી એ શતક કાવ્ય છે સો શ્લોકો છે બીજી તરફથી એ લહરી કાવ્ય છે તો એને લહરી ગણવી કે શતક ગણવું કેમ કે જગન્નાથે લહરી કાવ્યો લખ્યા તો લહરી કાવ્યનું સ્વરૂપ એ શંકરાચાર્ય સૌથી પહેલા ઉત્પન્ન કર્યું છે આ ફોર્મ આપનારા શંકરાચાર્ય છે સૌંદર્ય લહરી અને બીજું એક આનંદ લહરી પણ એમનું છે તો એ પછી કવિ જગન્નાથ એ થયા લગભગ ચૌદમી પંદરમી સદીમાં એમણે આ સ્વરૂપને વિકસાવ્યું લહરી કાવ્ય એટલે આ પણ લહરી પણ છે અને એની સાથે શતક કાવ્ય પણ છે એક નાનકડી કવિતાથી વાત હું શરૂ કરું છું માં ઉપર એક મારી કવિતા છે કેશુભાઈ સાહેબ કલ્પવૃક્ષની લેખણ લઈને લખતી સરસ્વતીને કહેજો કલ્પવૃક્ષની લેખણ લઈને લખતી સરસ્વતીને કહેજો કે જો એની પાસે ઈશ્વરના ગુણો ખૂટી જાય તો ઉમેરી દે માના ગુણો તો આ જગન્માતાના સ્તોત્રનું આપણે ગાન કરીએ છીએ જગન્માતા છે એ કેવી છે ઉન્મેષ નિમિષોત્પન્ન વિપન્ન ભુવનાવલી એ આંખનો પલકારો મારે જ્યાં સુધી આંખ ખુલ્લી હોય ત્યાં સુધી જગત છે આંખ જેવી બંધ કરે નિમેષ આંખ બંધ કરે એની સાથે જગત અલોપ થઈ જાય અને એટલા માટે આ દયાળુ ભગવતી આંખ બંધ કરતી જ નથી સૌંદર્યલયરી એમ કે છે કે જો આંખ બંધ કરે તો 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 જગત મીચાઈ જવાનું છે પણ આ શાશ્વત ખેલ એ ભગવતીની ઈચ્છાથી ચાલી રહ્યો છે અને એટલા માટે ભગવતીની આંખો છે નિમેષ રહિત થઈ ગઈ છે ખાલી એના બાળકોને આનંદ આપવા માટે એને ભોગ અને મોક્ષ આપવા માટે ભગવતી એ પોતાના નિમેષ ભૂલી ગઈ છે પલકારો મારવાનું ભૂલી ગઈ છે કેવી છે આ ભગવતી કેવી છે એમાં જાત જાતના વિશેષણો આપ્યા છે ઉમા બહુ પ્રિય શબ્દ છે ઉમા નગપતિ પતાકા પર્વતરાજ હિમાલયની કીર્તિ પતાકા જેવી ભગવતી છે ભવાની માં અંબા હિમગીરી સુતા અને એક બહુ પ્રિય શબ્દ છે શિવ ગૃહિણી શિવનો ઘર સંસાર ચલાવે છે ભાઈ આવા માણસનો ઘર સંસાર ચલાવ જેની કાંઈ હોય જ નહીં નડંગ ધડંગ માણસો એનો ઘર સંસાર કેવી રીતે ચલાવવાનો પણ એ આ પતિવ્રતા જ કરે આ તો એને માટે આ પરમ બ્રહ્મ મહિષી છે એ પોતે ઘર એની ગૃહિણી બની છે અને એટલા માટે જગદીશ એટલા માટે બન્યા છે કે આ આખી ગૃહિણીએ આખા ચૌદ ભુવનનો ભાર એને સંભાળી લીધો છે શિવ જ્યારે બહિર્મુખ થાય ત્યારે જગત બને એ વખતે શક્તિ મુખ્ય હોય જગત બને ત્યારે અને અંતર્મુખ શક્તિ જ્યારે થાય ત્યારે એ શિવની સાથે સમાઈ જાય એને સામરસ્ય કહેવાય આ તંત્રની પરિભાષાઓ છે એટલે ઉન્મેષ અને નિમ નિમિષ આ બે જોડાયેલા છે બહિર્મુખ શક્તિ જ્યારે બને ત્યારે વિશ્વ છે અંતર્મુખ બને ત્યારે શિવ અને શક્તિનું પરમ ઐક્ય પરમ સામ્યમ ભજતી અદ્વૈતમ તો આને સામરસ્ય એવો શબ્દ આપે છે તાંત્રિકો અદ્વૈત નથી આ શંકરાચાર્યના અદ્વૈતવાદથી એ રીતે આ વાત જુદો છે કે આમાં શિવ અને શક્તિ બંને સત છે ચિત્ત છે અને આનંદ છે એકમાત્ર બ્રહ્મ નથી પણ બ્રહ્મ સિવાય શક્તિ હોઈ શકે નહીં શક્તિ વિના બ્રહ્મ ન હોઈ શકે આ સ્તોત્રની આરાધ્ય દેવતા હિમાલયની પુત્રી લલિતા મહાત્રિપુર સૌંદર્ય છે નોર્મન બ્રાઉન એણે અંગ્રેજીનું વાત કર્યો છે આનો ફ્લડ ઓફ બ્યુટી સૌંદર્યનું પૂર છે આ તો શંકરાચાર્ય પોતે ચિદાનંદ લહરી ચિદ આનંદની લહરી શાશ્વત આનંદની લહરી છે ભગવતી પરમાહલાદ લહરી વદણ સૌંદર્ય લહરી અમૃત લહરી આ બધા શબ્દો એને સૌંદર્યાલયમાં પ્રયોજ્યા છે એમાંથી આ લહરી શબ્દ આવ્યો છે એક બહુ સુંદર શ્લોક વાંચું છું અને એ શ્લોક એ ભગવતીનું એક અદ્ભુત જે સ્વરૂપ છે એ સ્વરૂપનું વર્ણન કરે છે તપન प्युपरि कमलानां तव कलं महापद्माटव्यां मृदितमलमायेन मनसा महान्तः पश्यन्तो दधति परमालादलहरीं तडिल्लेखा तन्विम् एकं विजळिनी पातडिरेखा जेवी तडिल्लेखा વીજળીનો ચમકારો જેમ થાય અહીંથી નીકળીને આમ ઉપર જતી રહે એવી જે કુંડલીની શક્તિ છે એ સ્વરૂપમાં ભગવતીનું આ નિરૂપણ છે એટલે કુંડલીની શક્તિને જાગૃત કરવા માટેનો પણ આ મંત્ર છે એ છ કમળો એટલે મૂલાધારથી શરૂ કરીને આજ્ઞાચક્ર અને સહસ્રાર સુધી જે વ્યાપ્ત છે એક વીજળીના ચમકારા જેવી જે કુંડલીની શક્તિ છે એવી પરમાહલાદ લહેરીને મહંત જે લોકો પામી ગયેલા માણસો છે મરજી વાત છે સંસારના એ લોકો એને અનુભવે છે એ સૌંદર્યલયની વિશેષતા એ છે કે એની અંદર મલ્ટી ડાયમેન્શન વાત છે કાશીનો એરપોર્ટ આપણે જોયું હોય તો એરપોર્ટ ઉપર થ્રી ડી કેટલાક ફોટોગ્રાફ કેટલાક પેલા છે કે તમે એક બાજુથી જુઓ તો એક ઘાટ દેખાય બીજી બાજુથી જુઓ તો બીજો ઘાટ દેખાય શંકરાચાર્યનું આ જે સ્તોત્ર છે મલ્ટી ડાયમેન્શન છે એમાં એટલા બધા ફોકસ છે કે કોઈ એક માણસ એક મત લઈને એ વાંચી શકે નહીં સમજી ન શકે એકલા અદ્વૈત વેદાંતવાળા ન સમજી શકે તંત્ર માર્ગવાળા ન સમજે કેમ કે આની અંદર સમગ્ર વિશ્વનું જ્ઞાન એ અલગ અલગ પહેલાંથી ફોકસમાં ગોઠવાયેલું છે એમાં તંત્ર માર્ગ છે કાદી હાદી ચંદ્ર વિદ્યા શ્રી વિદ્યાના મંત્રો છે શ્રીયંત્ર જે આખું બ્રહ્માંડનું સ્વરૂપ છે જે શ્રી ચક્રનો શ્રીયંત્રનો ઉદ્ધાર એ સૌંદર્ય લહેરીમાં સૌથી પહેલા થયો છે જેની અંદર આખા બ્રહ્માંડના રહસ્યો છે શ્રીયંત્ર એની અંદર અગ્નિ સૂર્ય અને સોમ છે શ્રીયંત્રની અંદર ષટચક્રો છે શ્રીયંત્રની અંદર ચંદ્ર વિદ્યા છે કલા વિદ્યા છે શ્રી અંતરની અંદર કાદી વિદ્યા હાદી વિદ્યા છે આ બધી વાત એ સૌંદર્ય અલરીમાં આપેલી છે યોગ સાધનાની રીતે જોવા જાવ તો સૌંદર્ય સૌંદર્યલરી અદ્ભુત ગ્રંથ છે ચક્ર નિરૂપણ છે એની અંદર કુંડલીની શક્તિની જાગરણની વાત છે શિવ અને શાક્ત દર્શન એમાં વ્યવહાર દશામાં શક્તિ સર્વોપરી છે સંસાર દશામાં અને પ્રલય પછી શિવ અને શક્તિ નું પરમ મિલન થાય છે એ વાત સૌંદર્ય લહેરીમાં આવે છે હવે આ આ જે સૌંદર્ય લહેરી છે એની મુશ્કેલી શું છે કે બહારથી લાગે શ્લોક છે એની કાવ્યાત્મકતા અદ્ભુત છે હું ગણાવું તમને કેટલા અલંકારો છે ગુજરાતીના વિદ્વાનો એટલા અલંકારોના નામી નહીં સાંભળ્યા હોય એટલા અલંકારો એક કાવ્યની અંદર છે સંસ્કૃતમાં સાડા ત્રણસો ચારસો અલંકારો છે અને એના પેટા પ્રકારો ગણો તો લગભગ ચાર પાંચ હજાર થાય અને આ અલંકારો વપરાયેલા છે સંસ્કૃતમાં એવું નથી ખાલી અલંકારોના નામ છે એવું તો પ્રત્યેક શ્લોકની અંદર એક તો શ્લોકનું અદ્ભુત કાવ્ય તત્વ એટલે એમાં સાહિત્યની રીતે જોવા જઈએ બીજું એમાં તાંત્રિક જે રહસ્ય છે દરેક શ્લોકની અંદર એક મંત્ર છે સંતાડેલો અને એ શોધવાનો છે દરેક શ્લોકની સાથે પાછું એક યંત્ર જોડાયેલું છે દરેક શ્લોકની અંદર એક સિદ્ધિ છે હવે આટલું બધું એ શ્લોકમાં કેવી રીતે હોય એ હું તમને હવે ધીમે ધીમે સમજાવું છું મમ્મટે કાવ્યના છ પ્રયોજનો બતાવ્યા છે એમાં કાવ્યમ યશ છે કીર્તિ માટે અર્થ માટે વ્યવહાર જાણવા માટે શિવથી ઇતર એટલે અકલ્યાણનો નાશ કરવા માટે વ્યવહારને જાણવા માટે અને સૌથી મહત્ત્વનું પરમ આનંદની પ્રાપ્તિ માટે તો આ કાવ્યની અંદર બે મોટા પ્રયોજનો છે એક તો તમારા અકલ્યાણનો નાશ થાય તમારું સારું જ થાય કોઈ આજનો કવિ એમ નહીં કે કા કવિતા વાંચવાથી તમારું સારું થશે ખરાબ એ થાય હો ઘણા કવિઓને મેં તે પછી બેભાન થયેલા જોયેલા છે દારૂ પીને પછી પાછા પડ્યા હોય મોટાભાગના તો એમાં કદાચ યશ મળતો હશે અર્થ પણ મળતો હશે બાકીના કોઈ પ્રયોજનો સિદ્ધ થતા નથી જ્યારે આ કવિતા એવી છે કે આ જીવન આલોક અને પરલોક બંનેમાં કામ આવે તમને ભોગ અને મોક્ષ બેમાં લઈ જાય વાચકને શું મળે કવિતા દ્વારા એ મહત્વનું છે ને ને ખાલી વાચકોએ તાળીઓ પાડી એવું નહીં શંકરાચાર્ય એમ કે છે કે આ સ્તોત્રનું જે શ્રવણ કરશે વાંચશે સમજશે આની ભક્તિ કરશે એને આટલી વસ્તુ મળશે શું મળશે વિધિ હરી સપતનો વિજય વિહરતે જે આ સ્તોત્રને સમજે છે એની ભક્તિ કરે છે એ માણસ સરસ્વતી અને લક્ષ્મી એની પાછળ ફરે છે એ વાઘપતિ રાજ બને છે લક્ષ્મીપતિ બને છે અને એટલા માટે પેલા વિષ્ણુ અને બ્રહ્મા એની ઈર્ષા કરે છે આવા ભક્તની કે લક્ષ્મી તો આની પાસે જતી સરસ્વતી તો આની પાસે જીતી રહી આ ભક્ત પાસે જીતી રહી તો વિષ્ણુ અને બ્રહ્મા જેની ઈર્ષા કરે એવો એ આ ભક્ત છે એની પાસે લક્ષ્મી પણ છે અને સરસ્વતી પણ છે ્રત્યમ શિથિલયતી રમ્યેણ વપુષા એનું સૌંદર્ય એવું હોય કે રતિ પણ પતિવ્રતા પણ ભૂલી જાય કામદેવને ભૂલી જાય એવું સૌંદર્ય એને મળે ચીરમ જીવન ક્ષપિત પશુપાશ કર એ લાંબુ આયુષ્ય ભોગવે દીર્ઘાયુ ભોગવે અને પશુપાશ એવું કહેવાય છે પાશુપ દર્શન એવું કહે છે કે પશુપતિ છે ભગવાન શિવ છે અને પાંચ પાસથી જીવ બંધાયેલો છે એ પાસનો પણ નાશ થઈ જાય આ સ્તોત્રને વાંચવાથી હવે બોલો કેટલા લાભ છે એમાં સરસ્વતી મળે લક્ષ્મી મળે સૌંદર્ય મળે લાંબુ આયુષ્ય મળે અને સંસારના પાસનો નાશ થઈ જાય અને છેવટે પરાનંદાભિખ્યમ રસયતી રસમ ત્વન ભજન જે તારી ભક્તિ કરે ને માં એને કોઈ વસ્તુની ઉણપ ન હોય આપણે ગુજરાતીમાં પેલો કહે છે ને આપણે વલ્લભ ધોળા એમ કહે છે ઠાલે ઘેર ઠકરાય એ માણસ ગરીબ હોય ને તો એને ઘરે એ એ ઠક એ ઠાકુરપણું આવી જાય એ ભગવતી આપે તો આ સ્તોત્રનું શ્રવણ મનન ચિંતન કરવાથી આટલી વસ્તુઓ મળે છે એટલા માટે આ સ્તોત્ર સ્તોત્રમિત સાંભળવું જોઈએ સમજાય ન સમજાય તો કાંઈ વાંધો નહીં અનુરાધા પોડવાલે બહુ સુંદર રીતે ગાયું છે પણ આનો પ્રત્યેક જે શ્લોક છે શ્લોક એટલો બધો મહત્ત્વનો છે કે એની અંદર કંઈ ને કંઈ મળ્યા કરે છે પરમ આનંદ મળે હું ટૂંકમાં સૌંદર્ય અલહરીના જે સો શ્લોકો છે એની વાત કરી દો પછી મારે કેટલીક જે વાતો કરવી છે ખરું વિહંગ અવલોકન છે ભગવતીની ચરણ રજમાંથી ત્રણેય ભુવનોની રચના થઈ છે ભગવતી અવિદ્યામાંથી વરાહની દાઢની જે વરાહે જેમ પૃથ્વીને બહાર કાઢી એમ અવિદ્યામાંથી આ ભલે વેદાંતિઓ અવિદ્યા વિદ્યા કર્યા કરતાં આપણને ચિંતા નથી અવિદ્યામાંથી ભગવતી બહાર કાઢે છે દેવો વરદાનનો અભિનય કરે છે ભગવતીના ચરણો માત્ર વરદાન આપે દેવો તો માત્ર આમ હાથ રાખીને અભિનય કરે છે વરદાન આપવાનો ભગવતીના ચરણ જેવા છે તે આપોઆપ વરદાન મળી જાય છે એમાં અભિનય કરવાની જરૂર જ નથી પડતી ભગવતીને ભગવતીના કૃપા કટાક્ષથી કામદેવ વિજયી થાય છે શિવના મૂર્તિમાન ગર્વ જેવા ભગવતી છે સુધા સિંધુની વચ્ચે ચિદાનંદ લહેરી જેવી ભગવતી બિરાજે છે પછી ષટ ચક્રની અંદર ભગવતી કેવી રીતે છે એનું બહુ સુંદર વર્ણન છે ઊંડલીની શક્તિનો આરોહ અને અવરોહ ક્રમ મૂલાધારથી મૂલાધાર સ્વાદિષ્ઠાન મણિપુર અનાહત ચક્ર વિશુદ્ધ ચક્ર આજ્ઞાચક્ર અને સહસ્રદાર કુંડલીની શક્તિ છે એ મૂલાધારથી ઉપર આવે છે અને સહસ્રારમાં જાય છે ત્યાં પરમ શિવ સાથે મિલન થાય છે એનું અને ત્યાંથી ફરી પાછી એ નીચે ઉતરે છે અવરોહ ક્રમ એને કહેવાય છે યોગીઓને આ બંને ક્રમ આવડતા હોય છે આપણા અરવિંદે શક્તિના અવતરણની વાત કરી હતી એ દિવ્ય ચેતનાનું અવતરણ એટલે કુંડલીની શક્તિનું અવતરણની વાત કરી હતી સૌંદર્ય આ શ્લોકો એ રીતે બહુ મનનીય છે અને કારણ કે આપણે કાંઈ યોગી તો થઈ નથી પણ ભક્ત થઈને આપણે કેવી રીતે આ ષટ ચક્રની સાથે અનુસંધાન થાય તો આ રીતે આ આ શ્લોકોનો રોજ પાઠ કરવાથી એ ધીમે ધીમે તમારા ચક્ર જાગૃતિ તરફ તમે આગળ વધી શકો એવી પૂરી શ્રદ્ધા સાથે હું વાત કરું છું કારણ કે ભગવદ્ ગીતા કહે છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ પાર્વતીને જોવા માટે દેવસ્ત્રીઓ બિચારી બહુ મુશ્કેલી છે પાર્વતીનું સૌંદર્ય જેવા જોવા મળતું નથી તો કેવી રીતે મળે એટલે દેવોની સ્ત્રીઓ છે એ શિવની ઉપાસના કરે છે કે કોઈકવાર શિવની સાથે સાયુજ્ય થાય તો પછી શિવની શિવને લીધે શક્તિનો દર્શન થાય બાકી આમ તો કંઈ દેવસ્ત્રીઓને માટે પણ પાર્વતી ઉપલબ્ધ નથી કેટલાક તાંત્રિક પ્રયોગો પણ છે આ જે એની અંદર તેરમા શ્લોકમાં સંમોહન પ્રયોગ છે પંદર સોળ અને સત્તર આ ત્રણ મંત્રો બહુ અગત્યના છે જે લોકોને ઉત્તમ વિદ્વાન થવું હોય કવિ બનવું હોય એ લોકો માટે સરસ્વતીના ધ્યાન મંત્રો છે અને આ ત્રણ ધ્યાન છે ધ્યાનની એક મહત્ત્વની વસ્તુ એ છે કે તમે જે દેવ છે દેવોનું તમે જો જુદું જુદું સ્વરૂપ હોય કોઈક વાર ગણપતિ છે ગણપતિના લાલ રંગના કપડાં બતાવ્યા હોય ગણપતિ લાલ રંગના બતાવ્યા હોય કોઈક વાર સફેદ રંગના આવું કેમ તો એનું કારણ એ છે કે દરેક દેવના ત્રણ પ્રકારના ધ્યાન થાય જે તામસ ધ્યાન છે એની અંદર તમને એ આછા બ્લુ રંગના નીલવર્ણના તમે જ્યારે દેવનું ધ્યાન કરો ત્યારે એ તામસ ધ્યાન કહેવાય રાજસ ધ્યાન છે એ તમે કપાળની અંદર અહીંયા સવારના સૂર્યની ક્રાંતિ એકદમ જે રતુમડી ક્રાંતિ ક્રાંતિ છે એ સ્વરૂપનું જ્યારે કોઈ દેવનું ધ્યાન ધરો ત્યારે તમારી પાસે ભોગ અને ઐશ્વર્ય આવે અને સાત્વિક ધ્યાન છે એ કાં તો હૃદયમાં હોય અને કાં તો સહસ્રારમાં હોય એમાં શ્વેત વર્ણનું ધ્યાન એ સાત્વિક ધ્યાન છે એટલે સરસ્વતીનું જે સાત્વિક ધ્યાન ધરે એ તમને આધ્યાત્મ જે અધ્યાત્મ વિદ્યા છે એની પ્રાપ્તિ કરાવે રાજસ ધ્યાન જે કરે એ મહાકવિ બને કાલિદાસ જેવો આ બંને ધ્યાન મંત્રો આપેલા છે પંદરસો સત્તરમાં સમય હશે તો એ શ્લોકો વાંચીશ ઓગણીસમા શ્લોકમાં કામકલાનું વર્ણન છે એ કામકલા શબ્દ છે એ જરા વિચિત્ર એટલા માટે છે કે કામ કલા આપણે બહુ નીચી વસ્તુ માનીએ છીએ કામકલા એવું નથી તાંત્રિક રીતે કામકલા એટલે ભગવતીનું જે ઇમ નામનું બીજ છે એ કામકલા કહેવાય છે અને ઈ જો જો શક્તિ ન હોય તો કોઈ હોય જ નહીં કશું કારણ કે પહેલો શ્લોક એમ કહે છે કે શક્તિ આયુક્ત શિવ જો શિવમાંથી ઈ કાઢી નાખવામાં તો સૌ થઈ જાય મળદું થઈ જાય એટલે આ જે ઇમ બીજ છે એ નું બીજ છે જેના જરા જગત ઉત્પન્ન થયું અને ઈમ બીજ છે એ કામકલા બીજ છે અને એ કામકલાનું જ્ઞાન શંકરાચાર્ય મેળવેલું જે સૌંદર્યલહેરીમાં આવે છે 27મો શ્લોક એ સમયાચારનો શ્લોક છે ત્રણ પ્રકારની તાંત્રિક ઉપાસના હોય છે એક છે એ શ્રીયંત્રની પૂજા જેને કહેવાય છે એ પૂજા છે જેને કાદી મતવાળા અને કોલ મતવાળા કહેવાય છે બીજો મત છે વામ માર્ગી મત છે અને ત્રીજો મત છે સમય મત કહેવાય છે આવા ત્રણ મોટા માર્ગો છે તંત્ર વિદ્યામાં શંકરાચાર્ય છે સમય માર્ગના એટલે આખું શરીર છે એ શ્રીયંત્ર છે અને એ શ્રીયંત્રની અંદર ભગવતી સહસ્રાર ચક્રની અંદર અહીંયા બેઠેલા છે આવું ધ્યાન ધરવાનું મૂલાધાર ચક્રની અંદર ભગવતીને આસન આપવાનું સ્વાધિષ્ઠાન ચક્રમાં ભગવતીના પગ ધોવાના પાદ્ય આપવાનું મણિપુર ચક્રની અંદર ભગવતીની સામે દીવો હું પ્રગટાવું છું મણિપુર ચક્રના અગ્નિથી એમ માનવાનું અનાહત ચક્રમાં હું ભગવતીને મીંઝણો ઢોળું છું ભગવતી બેઠા છે પછી વિશુદ્ધ ચક્રની અંદર ભગવતીને મોતીની માળા હું આપું છું અર્પણ કરું છું એવો વિશુદ્ધ ચક્રની અંદર સોળ સ્વરો રહેલા છે અથી શરૂ કરીને અ સુધીના આ જે સ્વરો છે એ સ્વરો ભગવતીના સ્વરૂપમાં છે અને એની માળા બનાવીને હું ભગવતીના કંઠમાં આરોપું છું એવી ભાવના કરવાની અને પછી આજ્ઞા ચક્રની અંદર ભગવતી સિંહાસન ઉપર બેઠા છે સ્વયં ભગવાન શિવની સાથે એવી કલ્પના કરવાની આને સમય માર્ગ કહેવાય અને એ રીતે તંત્રના જે સાધકો છે સમય સમયાચારવાળા જે છે એ સમગ્ર પોતાના શરીરને શ્રીયંત્ર માને છે અને એ શ્રીયંત્રની અંદર ભગવતીની આ રીતે માનસિક પૂજા કયા કરે છે સતત અને એટલા માટે એમ કહે છે કે ભાઈ હું આ એક સરસ મજાનો શ્લોક છે એ શ્લોક હું કહું તમને આ સમયાચારનો આ અદ્ભુત શ્લોક છે જપો જલ્પ શિલ્પમ એ ભગવતી હું સ્વયં તારામય બની ગયો છું હવે મારે કશું બાકી જ નથી બહાર જોવાનું જપો જિલ્પ હું જે કાંઈ બોલું એ તારી વાણી છે તારી તારી સ્તુતિ છે હું ગાઢ બોલું તોય તારી છે એ તારે એને સ્તુતિ માની લેવાની હું જે કાંઈ બોલું છું એ બધું તારી સ્તુતિ છે શંકરાચાર્યની દાદાગીરી છે કે ભાઈ હું હું જે કાંઈ બોલું એ બધી તારી સ્તુતિ છે તારે એ ગણી લેવાની શિલ્પમ સકલમ આપી મુદ્રા વિરચના મારા હાથ પગ આમ તેમ ચાલે તારી મુદ્રાઓ છે બધી ગતિ પ્રાદિક્ષિણિયમ હું જ્યાં કાંઈ ફરું એ તારી પ્રદક્ષિણા છે એટલે શંકરાચાર્ય જે પૃથ્વીની જે ભારત વર્ષમાં જે ફર્યા એ ફર્યા નહોતા એ પ્રદક્ષિણા કરતા હતા માતાજીની ગતિ પ્રાદક્ષિણ્યમ દ્યાહુતિ વિધિ હું જે કાંઈ ભોજન કરું એ ભોજન કરું એ માત્ર તને આહુતિ આપું છું મારા શરીરની અંદર મણિપુર ચક્રની અંદર જે અગ્નિ પ્રજ્વલિત થયેલો છે જઠરાગ્નિ એને આહુતિ આપું છું એને તારે યજ્ઞ ગણી લેવાનો એવું કહેવાય છે એક મને બીજી દંતકથા યાદ આવી કે શંકરાચાર્યના શિષ્યો શંકરાચાર્યની પરીક્ષા પણ કરતા હતા મેં એક શિષ્ય એની પાછળ ફરતો હતો એટલે શંકરાચાર્ય એક જગ્યાએ ભગવ ભગવતી ભિક્ષાંત દેહી કરીને ઊભા રહ્યા તો એ ઘર કલાલનું ઘર હતું પેલો દારૂ બનાવતો હતો પેલા કીધું ભાઈ મારા ઘરમાં બીજું કાંઈ છે નહીં દારૂ છે તો કે કાંઈ વાંધો નહીં જે હોય આપી દે એ દારૂનું પાત્ર એણે ભર્યું પોતાનું કમંડળ અને પી ગયા અહમ બ્રહ્માષ્ટમી કરીને એ બીજો બીજા દિવસે શીચે ત્યાં પહોંચી ગયો કાં તો બહુ મજાની વસ્તુ છે એણે માગ્યું પીધું એટલે શંકરાચાર્ય બીજે દિવસે એના શિષ્યને સાથે લીધો ચાલ હવે આપણે બીજા છેડેથી ગામમાં દાખલ થવાનું છે બીજા છેડે એક લુહાર બેઠો બેઠો લો લોઢાને પીગાડતો હતો લોઢાનો રસ થઈ ગયો હતો શંકરાચાર્ય ત્યાં ભિક્ષા માગી એટલે પહેલાં એ કીધું બાપજી આ તો લોઢું છે તકે જે હોય આપી દે ને ઉતારે એ ગરમ લોઢું લીધું એણે અને લોહનો રસ એણે પોતે પી ગયા ગટ કરીને શિષ્યને કે પી હવે તો આ શંકરાચાર્ય આવું કહી શકે કે હું જે કાંઈ ખાવ છું ને એ બધું તારો યજ્ઞ છે પ્રણામ હિશ હું જ્યારે છું ત્યારે તને દંડવત પ્રણામ કરું છું એમ તારે માની લેવાનું સુખમકીલ માત્પાર્પણ દિશા આ બધું તને હું બધું અર્પણ કરી દઉં પછી મારું કશું શું રહે છે સપરિયા પર્યાય તબ ભવતું મેં યન વિલસીતમ મારી જે કાંઈ વિલાસ મારું આ જે સૃષ્ટિની અંદર જે કાંઈ કામ છે એ બધું માત્ર તારી સપરિયા છે એમ માનીને હું આ કરું છું આ આ અદ્ભુત એની શંકરાચાર્યની જે પરમ શક્તિની સાથેનો એનું જે મિલન છે એ આ છે આપણે યા જો યાદ હોય તો શિવ માનસ પૂજાની અંદર પણ આવું એક સરસ શ્લોક આવે છે આત્મા તોમ ગિરિજા મતી તો એ શ્લોક પણ મને યાદ આવે છે એ પછી તંત્રનો ઉલ્લેખ આવે છે ભોગ અને મોક્ષની વાત છે હાદિવિદ્યા કાદિવિદ્યા પાંચ મહાભૂતો એનું સુંદર વર્ણન છે એમાં ભગવતી કઈ રીતે રહેલા છે અવરો ક્રમે કુંડલીની છે તો એ રીતે એમ કરતાં કરતાં હવે આની આ જે છે બે વસ્તુ છે આ ખાસ સૂત્રની અંદર એક આરતી છે આરતીની અંદર આપણે શું કરીએ છીએ કે પગથી પગ સુખ પાસે દેવના પગ પાસે દીવો લઈ જઈએ ત્યાંથી પગથી શરૂ કરીને માથા સુધી દીવો લઈ જઈએ અને પછી દીવાને પાછો ધીરે ધીરે ઉતારતા ઉતારતા પગ પાસે લાવીએ એકથી એકા એકતાલીસ લોકો છે એમાં પગથી માથા સુધીનું વર્ણન છે અને ફરી પાછું એકતાલીસમાં શ્લોકથી માથાથી શરૂ કરીને પગ સુધી આવે છે એટલે કે આરતીનું એક આખું સળંગ ચક્ર એ સૌંદર્ય લહેરીમાં આપોઆપ રચાઈ જાય છે આ એક એની બહુ મહત્ત્વની વિશેષતાઓ છે ભગવતીના જે સૌંદર્ય છે સૌંદર્યનું બહુ અદ્ભુત વર્ણન એકતાલીસ શ્લોકોથી માંડીને એકસો ત્રણ શ્લોકો સુધી કર્યું છે ભગવતીના ચરણ કમળ છે એ એવા અદ્ભુત છે એ કમળ બરફની અંદર પણ એ કરમાતા નથી કમળ હોય તો કમળ એ શિયાળામાં કરમાઈ જાય જ્યારે ભગવતીના ચરણ કમળ છે એ તો હિમાલયમાં જ રહે છે તો એને કોઈ અસર થતી નથી ઠંડીની અને રાત્રે બીડાતા નથી કમળ રાત્રે બીડાઈ જાય એના કરતાં ચડિયાતા છે હું વાત કરતો તો તમને મારા અલંકારો ગણાવવાના છે કેટલા અલંકારો છે તો એક છેલ્લો શ્લોકની એક વાત કરું કે એકસો ને ત્રણમાં શ્લોકમાં એક બહુ સરસ વાત કરે છે શંકરાચાર્ય કે હું આ જે બધું બે આ સ્તોત્ર લખ્યું એ સ્તોત્રથી મને ખબર છે કે તારી તારી કંઈ સ્તુતિ થવાની નથી ભગવતી આ કેવી વસ્તુ છે કે એક દીવો લઈને આપણે સૂર્યની આરતી ઉતારીએ એક ચંદ્રકાંત મણીથી આપણે ચંદ્રને અર્ઘ્ય આપીએ ચંદ્રકાંત મણીમાંથી પાણી નીકળે એવું કહેવાય છે કે ચંદ્રકાંત મણી છે એમાંથી પાણી નીતરતું હોય એ પાણી લઈને આપણે ચંદ્રને અર્ઘે આપીએ અને સમુદ્રને સમુદ્રનું પાણી લઈને સમુદ્રને આપણે અર્ઘ્ય આપીએ એના જેવી આ વસ્તુ છે એટલે આ બધી વાણી તો તારી છે એમાંથી મેં થોડીક વાણી લઈને તને અર્પણ કરી છે મારું કોઈ ગજવ નથી એવું એ પોતે કલ્પે છે હા અલંકારો આટલા અલંકારો છે સાહેબ સમાસોક્તિ કાવ્યલિંગ દીપક યમક ભાવિક પરિણામ ઉલ્લેખ રૂપક અંત્યાનુપ્રાસ વ્યતિરેક વિશિષોક્તિ વિભાવના ઉદાત યથાસંખ્ય સંસૃષ્ટિ શંકર અનન્વય વિરોધ અસમ અપહનુતિ સંદેહ રસવત ઉત્પ્રેક્ષા સ્વોક્તિ વક્રોક્તિ પરિકર શ્લેષ હેતુત્પ્રેક્ષા નિદર્શના ભ્રાંતિમાન દીપક કારણમાલા અર્થાપત્તિ અતિશયોક્તિ દદગુણ પુનરૂક્ત વદાભાસ સંભાવના નિશ્ચયાંત સંદેહ અનુમાન પરંપરિત રૂપક સમાશોક્તિ अंगांगिक ભાવ શંકર માલા અપહનુતિ પરિસંખ્યા પરતી વસ્તુમાં પ્રેયો અલંકાર અને આ અલંકારો એ માત્ર એક શ્લોકની અંદર એક અલંકાર ને એક શ્લોકની અંદર ચાર ચાર પાંચ પાંચ અલંકારો હોય એટલે આખું જ્યારે સૌંદર્યલરી વાંચીએ ત્યારે આપણને લગભગ બે હજાર જેટલા અલંકારો આપણે જાણી શકીએ આ એનું એની રીચનેસ છે આ જે કાવ્યનું જે તત્વ છે હવે બે ત્રણ શ્લોકો વિશે હું વાત કરું મેં તો ઘણું બધું કર્યું છે ફરી ક્યારેક વાત કરીશું પણ પહેલો શ્લોક આપણે લઈએ આ સૌંદર્યલરી કેમ આવું આ કેમ અદ્ભુત ગ્રંથ છે પહેલો શ્લોક લઈને આપણે વાત કરીએ કે આની અંદર શું છે પહેલો શ્લોક આવો છે શિવ ભવતી શક્ત પ્રભવિતુમ ન ચેદૈવ દેવો ન ખલું કુશલસ્પંદ અતસ્તાધ્યા હરિહર વિરંચાદીર પ્રણ સ્તોત વા કથમકૃતપુણ્ય પ્રભવતી શિવ જ્યારે શક્તિની સાથે જોડાય ત્યારે એ સ્પંદન કરવા માટે શક્તિમાન બને એકલા શિવ તો કશું કરી શકતા નથી એ તો નિશ્ચેતન છે જ્યારે એમાં શિવની શિવની અંદર શવની અંદર જ્યારે એ ઉમેરાય ત્યારે શિવ બને એ સિવાય એ સ્પંદન કરી શકતા નથી તો પછી બીજા દેવની તો ક્યાં વાત જ કરવાની રહી અને એટલા માટે હે આરાધ્યા હે આરાધનીય હર વિરંચી એટલે બ્રહ્મા આ બધા તારી આરાધના કરતા હોય ત્યારે જેણે પુણ્ય નથી કર્યું એ માણસ તો ક્યાંથી તારું નામ લેવા માટે પણ સક્ષમ બને એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે પુણ્ય હોય તો ભગવતીનું નામ લેવાય પુણ્ય હોય તો મંદિરે જવાય પુણ્ય હોય તો દર્શન થાય અકૃત પુણ્ય હ એ કશું કરી શકતો નથી એટલે તમે પુણ્યશાળી છો કે આજે સૌંદર્ય લહેરીનું પાન કરી રહ્યા છો નહી તયા વિના પરમેશ્વર સ્રષ્ટુત્વ સિદ્ધતિ આવું બ્રહ્મસૂત્ર કે છે વામકેશ્વર તંત્રની અંદર કહેવાયું છે પરોપી શક્તિ રહેતા શક્તિયુક્તો સૃષ્ટિ સ્થિતિ પ્રલયાન કરતું અશક્ત શક્ત વચ જો ભગવતી એની સાથે જોડાય તો બધું શક્તિમાન છે બાકી શિવ કે કોઈ દેવ શક્તિમાન નથી હવે આ આ એક જ શ્લોકની અંદર હું ઊંડો ઉતરું છું તમને ઊંડા લઈ જાઉં છું થોડાક આપણે સમુદ્રની નીચે જઈએ છીએ હવે આની અંદર પહેલા શ્લોકની અંદર એક તો પ્રભ પ્રભિતોમ શબ્દ આવ્યો આખો સ્પંદવાદ જે કાશ્મીરનો છે સ્પંદવાદ આખો આવી ગયો આની અંદર આરાધ્યા એટલે ભક્તિ ભક્તિમાર્ગ શિવશક્તિના સંયોગની અનિવાર્યતા એટલે શિવ દર્શન હવે શિવ એટલે હો શક્તિ એટલે સ દેવ એટલે ક કુશલ એટલે લ અને એ રીતે પહેલો જે મંત્ર છે કાદી વિદ્યાનો મંત્ર તંત્ર વિદ્યાની અંદર છૂટા છૂટા અક્ષરો છે બીજ મંત્રો છે અને મકરંદભાઈ આપણા છે સાંઈ મકરંદ એવું કહેતા હતા કે આ બીજ મંત્રો છે એ ખેતરના દાણા જેવા છે એક દાણામાંથી હજાર દાણા ઉગી જાય એમ આ બીજ મંત્રોનું માત્ર પાઠ કરવાથી પણ માણસ આખો એ ચૈતન્યમય થઈ જાય તો આની અંદર હસકલ રીમ એવો એક આખો મંત્ર જે વિદ્યાનો છે એ મંત્રનો ઉદ્ધાર થયો વિદાન સિદ્ધાંત પ્રમાણે શક્તિયુક્ત સગુણ બ્રહ્મની ઉપાસના સબલિત બ્રહ્મની અનુભૂતિ કરાવે છે શાક્ત દર્શન કામેશ્વર અને કામેશ્વરીનો ઉલ્લેખ અહીંયા થયો શબ્દાર્થ દર્શન શબ્દરૂપ શિવ છે અર્થરૂપ ભગવતી છે એનું વર્ણન છે યંત્રાર્થ હવે એમાં શિવ અને શક્તિ શિવ છે એ ચાર છે અને શક્તિ છે એ પાંચ છે એટલે હું શ્રીયંત્રની વાત કરું છું શ્રીયંત્રની અંદર ચાર જે છે ઉર્ધ્વમુખ ત્રિકોણો છે અને પાંચ એ અધોમુખ ત્રિકોણો છે એમ કરીને કુલ નવ ત્રિકોણો ઉપર નીચે થાય છે અને એ ત્રિકોણોના સંયોગોથી તેતાલીસ ત્રિકોણો થાય છે તો એમાં જે ઉર્ધ્વમુખ ત્રિકોણો છે એ શિવ શિવ ત્રિકોણ કહેવાય છે અને અધોમુખ ત્રિકોણ છે એ શક્તિનું પ્રતિક ગણાય છે એટલા માટે શક્તિના પ્રતીક તરીકે ઘણીવાર અધોમુખ ત્રિકોણ બતાવી દેવાય છે તો એ આખું યંત્રની શિવ અને શક્તિનો જે સંયોગ છે આ શિવ અને શક્તિના ત્રિકોણો એકબીજાને ભેદે છે અને એમાંથી આખું શ્રીયંત્રની રચના થાય છે એટલે શિવશક્તિ આ યુક્તો અહીંયા શ્રીયંત્રનું નિરૂપણ થયું છે હવે આગળ હરિ વિરંચી એટલે હરિ એટલે અ વિરંચી એટલે ઊં અને અર એટલે મ એટલે ઓમનો અહીંયા ઉદ્ધાર થયો છે વર્ણ માતૃકા બોધ શિવ છે વ્યંજન સ્વરૂપ છે શક્તિ છે સ્વર સ્વરૂપ છે સ્વર સ્વરો છે એ શક્તિ છે અને કથી ક્ષ સુધીના જે છત્રીસ અક્ષરો છે એ શિવ સ્વરૂપ છે એટલે જ્યાં સુધી શિવ અને શક્તિ ભેગા ન થાય ત્યાં સુધી ભાષા બને નહીં ક કની અંદર ક ઉમેરાય તો જ ક આખો બને એટલે શિવ અને શક્તિનો પરસ્પર સંયોગ એ આખી ભાષા એ બનાવે છે વ્યંજનો છે શિવ છે અને સ્વરો છે એ શક્તિ છે એ આખો જે વ્યાકરણનો જે સિદ્ધાંત છે જેના પર નંદિકેશ્વર કારિકા લખાયેલી છે ભગવાન નંદિકેશ્વરે એક નંદિકેશ્વર કાશિકા નામનો ગ્રંથ લખ્યો છે જેની અંદર આ રહસ્યોદઘાટન કર્યું છે હવે આની અંદર આ આ જે પહેલો શ્લોક મેં વાંચ્યો એની અંદર આવો એક મંત્ર બહાર આવે છે ઐ હ્રીં ક્લીમ શિવ હરિહર શિવ શિવશક્તિ સ્વરૂપે સ્વાહા આવો મંત્ર આવે છે ગુરુનો બોધ ય શિવભૂતાનામ ઈશ્વર સ્વત એવ તું ઈશાન સર્વૂતાના સ ગુરુર્બુધા તો આદિગુરુ છે ભગવાન શિવ છે અને તત્વ છે શિવમય છે એવો આ બોધ આ પહેલો મંત્ર કરાવે છે પછી ત્રક્ષરી વિદ્યાનો બોધ છે પાષાદી ત્રક્ષરી વિદ્યાનો બોધ શિવ એટલે આ શક્તિ એટલે બિંદુ અતસ્તમ એટલે કામ અને રીમ એટલે ભુવનેશ્વરી બીજ એટલે હરિહર વિરંચી એટલે પ્રણવ રેફ એટલે કકાર એટલે ક્રોમ નામનું બ્રિજ આવે આમ રીમ ક્રોમ નામનો મંત્ર આ પહેલા શ્લોકમાંથી નિષ્પન્ન થાય એટલે મેં જો તો માત્ર તમને આ એક શ્લોક સમજાયો છે બાકીના હું નહીં સમજાવું કારણ કે નીતર એ આપણી આખી રાત પૂરી થઈ જાય આમાં ભગવતી કેવી છે એનું સરસ ઉદાહરણ છે સરસ શ્લોક છે શિવે શૃંગારાદ્રા તદિતર જને કુસન પરા સરોષા ગંગાયામ ચરિતે વિસ્મયવતી અરાહી બ્યો ભીતા સરસિરુહ સૌભાગ્ય જયિની સખી શુસ્મે રાતે જનની દૃષ્ટિ સકરુણા સાહિત્યની અંદર નવ રસો આવે એ નવે નવ રસ આ એક શ્લોકની અંદર સમાવિષ્ટ થયા છે ભગવતી જ્યારે શિવ તરફ જો ત્યારે શૃંગારથી આર્દ્ર દ્રવિવાળી છે બીજા દેવો તરફ ઉત્સાહની દ્રષ્ટિએ આને કંઈ જોવા જેવા નથી બીજા કોઈ પણ દેવો મારે કોઈ લેવા દેવા નથી કુમાર સંભવની અંદર બ્રહ્મચારીના રૂપમાં જ્યારે શિવ આવીને શિવની નિંદા કરે છે અને બીજા દેવોના વખાણ કરે છે ત્યારે પાર્વતી કહે છે કે બીજા દેવો જે હોય મારે કોઈ મારા કોઈ લેવા દેવા નથી મારી મારી વૃત્તિ તો માત્ર શિવ તરફ છે તો શિવ તરફ શૃંગારથી આર્દ્ર ઈતર બીજા દેવો અને બીજા તરફ ઉત્સાહ ઉપેક્ષા સરુષા ગંગાયામ ગંગા તરફ ગુસ્સે થેલી કેમ કે એવું મનાય છે ગંગા એ નિ સોતન છે ઉપર બેઠી ગઈ છે માથા ઉપર જે સ્ત્રી માથા ઉપર બેસી જાય એ ગંગા જેવી હોય એવી કેટલીક સ્ત્રીઓ ગંગા જેવી હોય છે કેટલીક સરસ્વતી જેવી હોય છે ગુપ્ત હોય પણ એ સરસ્વતી જેવી હોય પણ સરષા ગંગાયામ ગિરીશ એ વિસ્મય હતી જ્યારે શિવના ચરિત્રોનું ગાન સાંભળે ત્યારે વિસ્મય થાય અદ્ભુત રસ રૌદ્ર રસ અરાહી બ્યો ભીતા શિવના સર્પોને જુએ ત્યારે ગભરાઈ જાય એટલે ભયાનક રસ સરસિં રોહ સૌ ભાગ્ય કમળના સૌંદર્યને જે જીતી લે છે ત્યાં વીર રસ સખી સૂસ્મે રાતે જ્યારે જયા અને વિજયા જેવી બેનપણીઓ જ્યારે એની સાથે હોય ત્યારે મજાક મશ્કરી કરતી હોય એ રીતે હાસ્યરસ પણ આ બધી મારે આવા કોઈ રસની જરૂર નથી મારે માત્ર કઈ જરૂર છે મય જનની દૃષ્ટિ સ કરુણા એ ભગવતી તારી કરુણા કરુણાપૂર્ણ દ્રષ્ટિ તો મારા ઉપર નાખ મારે બીજી કોઈ દ્રષ્ટિની જરૂર મારે નવરસમાંથી માત્ર કરુણા રહ તારો જોઈએ છે એમ શંકરાચાર્ય કે છે નવ રસનો એક બહુ સુંદર શ્લોક છે એક બીજો શ્લોક છે ભગવતી પતિવ્રતા કેવી છે એનું એક ઉદાહરણ છે આ શ્લોક છે એ નાટ્યાત્મક શ્લોક છે ભગવતી છે બેઠા છે સવાર પ્રાતઃકાળે બીજા બધા દેવો છે એ ભગવતીની પૂજા કરવા માટે આવ્યા છે અને દેવો મસ્તક નમાવીને બેઠા છે બધાના મુગટ એ ભગવતીના ચરણોમાં છે અને એ વખતે અચાનક ભગવાન શિવ છે પ્રાપ્ત કાળે જાગે છે શિવને આવેલા જોઈને પાર્વતી ગભરાઈ જાય છે દોડવા માંડે છે અને એ વખતે એની જે સખીઓ છે સખીઓ બધી એને કહે છે કરે તું દોડમાં એકદમ આ બધું શું કરે છે તું કિરીટમ વૈરંચમ પરિહરા અરે આ તો વિરનજી બ્રહ્માનો મુગટ છે એની સાથે તું અથડાઈ જઈશ ક્યાંક રહેવા દે હમણાં દોડમાં આ રીતે પરિહરા પુર કૈટભ દ આ કૈટભને માનનાર મધુ કૈટભ એ વિષ્ણુ ભગવાનના મુગટનો અણીનો ભાગ છે ક્યાંક પગમાં વાગી જશે તને સ્ખલસી અરે તારો પગ છે થોડો અચકાય છે જંભારી મુકટમાં તો ઇન્દ્રનો મુગટ રસ્તામાં આવ્યો છે જરાક બાજુમાં ખસતું પ્રણમ રેતેષું પ્રસબ મુપયાત્ય ભવનમ એના ભવનની અંદર આ દેવોની કતાર લાગેલી છે અને એને એ બધા પગે લાગી રહ્યા છે ત્યારે એની જે બેનપણીઓ છે એ જે વાક્ય બોલે છે ભવસ્યા ફ્યુત્તાને તબ પરિજનો વિજય તે તારા તારા જે પરિજનો છે તારા નોકરસેવકો છે તારી બેનપણીઓ છે એ તને આ રીતે રોકી દે છે પણ પતિ ધર્મ પાળવા માટે પાર્વતી કેટલા બધા ઉતાવળા છે એનું એક આ ઉદાહરણ છે અને એક છેલ્લો શ્લોક મુક્તિના ચાર પ્રકારો છે દેવ છે સાલોક્ય મુક્તિ આપે પોતાના લોકમાં નિવાસ આપે પોતાના જેવું રૂપ આપે સ્વરૂપ સારૂપ્ય મુક્તિ આપે સામીપ્ય એટલે નજીક રહેવાનું આપે દિલ્હી જેવામાં રહીએ તો આપણને લાગે સામીપ્ય છે મુક્તિ તો હોતી નથી સામીપ્ય એમ તો સાલોક્ય સારૂપ્ય સામીપ્ય અને છેલ્લી જે મુક્તિ છે તો ભાગ્ય જ કોઈને મળતી છે સાયુજ્ય જે ભગવતીની સાથે એક રૂપ થઈ જાય ભગવતીમય બની જાય શિવામય બની જાય શિવમય બની જાય એવી મુક્તિ ભગવતી કેવી રીતે આપે છે ભવાની ત્વમ દાસે મય વિતર દૃષ્ટિ સ કરુણા હે ભગવતી હે ભવાની તમે એક કરુણાપૂર્ણ નજર મારા તરફ નાખો એમ ભવાની એમ શબ્દ બોલે એ ભવાનીના બે અર્થો થાય ભવાની એટલે ભવની પત્ની એટલે પાર્વતી પણ ભવાની જ્યારે રસોઈ કરીએ આપણે રસ્વ કરીએ આ બહુ મુશ્કેલ છો ગુજરાતીવાળાના નહીં સમજાય રસ્વ દીર્ઘવાળું ઘણી વાર એ લોકો બહુ માથાકૂટમાં હોય છે રસ્વ કરવું દીર્ઘ પણ સંસ્કૃતમાં રસ્વ દીર્ઘના અર્થ બદલાઈ જાય ભવાની ત્વમ ત્યારે ભવાની એ સંબોધન થઈ જાય ત્વમ ભવાની હું ભક્ત એમ માગે છે કે ભવાની હું તું થઈ જાઉં હવે ભવાની તો આટલું સાંભળે કે ભવાની તો મા તો મારી સાથે સારૂપ્ય મુક્તિ માગે છે સાયુજ્ય મુક્તિ માગે છે ભગવતી કહે છે જા લઈ જા તને સાયુજ્ય મારી સાથે તને મુક્તિ આપી દીધી ભવાની ત્વમ દાસે મયી વિતર દૃષ્ટિ સકરુણા મિતિ સ્તો વાંચન કથયતી ભવાની ત્વમિતિયા જે માણસ એકવાર એમ કહે કે હે ભવાની બસ તો એ પાર્વતીમય થઈ ગયો શિવામય થઈ ગયો પછી એના સંસારના બંધનો આપોઆપ તૂટી ગયા ત દેવ તસ્મે દિશી નિજ સાયુજ્ય પદવીમ એને તું સાયુજ્ય મુક્તિ આપી દે છે અને કેવી તો કે મુકુંદ બ્રહ્મેન્દ્ર સ્ફુટ મુકુટ નિરાજી જે જે મુકુંદ વિષ્ણુ બ્રહ્મા વગેરે ઇન્દ્ર વગેરે દેવો જેના પગે પડે છે અને જેની આરતી ઉતારે છે એવા ભગવતીના ચરણ કમળની સાથે એકરૂપ થવાનું સૌભાગ્ય ભગવતી આપી દે છે જો માત્ર ભવાની ત્વમ બોલવાથી જો આટલું મળતું હોય તો આ સ્તોત્રનું પાઠ કરવાથી શું ન મળે એ આપને આ પુણ્યસ્તોત્રનું શ્રવણ કરવાની મને તક આપી એટલા માટે હું મનીષી એવા મનીષભાઈનો આભાર છું આભારી છું અને આપને આપે આ સમય ફાળવ્યો એને માટે હું આપનો પણ આભાર છું ભગવતી આપનું કલ્યાણ કરે એવી શુભકામનાઓ સાથે હરિ જે લોકોને નિમંત્રણકાળ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે તો આગામી જે કંઈ કાર્યક્રમો હશે તો વોટ્સઅપ માધ્યમ દ્વારા અમે જાણ કરીશું એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે બાર આઇસ્ક્રીમની વ્યવસ્થા છે એને પૂરતો ન્યાય આપશો આપનો પુનઃ આભાર આવો સાહેબ